નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું મિલન ખાંટ સ્વાગત કરું છું તમારું અમારી યુટ્યુબ ચેનલ એમ કે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં જેમાં અમે તમારા માટે લાવીએ છીએ ધોરણ દસના વિજ્ઞાન વિષયના વિડીયો લેક્ચર્સ તો અમારા દરેક વિડીયો લેક્ચર્સને જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી લો જેથી તમને અમારા દરેક વિડીયો લેક્ચર્સની માહિતી નોટિફિકેશન દ્વારા મળતી રહે

મુખ્ય કેન્દ્ર F2 આગળ કેન્દ્રિત થાય છે એટલે કે બહિરગોળો આપવામાં આવે છે જ્યારે અંતર્ગો લેન્સના મુખ્ય અક્ષને સમાંતર થતા પ્રકાશના કિરણો લેન્સ વડે વકરીભવન પામી અને મુખ્ય કેન્દ્ર એફ વન માંથી વિકેન્દ્રિત થતા હોય તેવો ભાસ થાય છે એટલે અહીંયા ખરેખર કિરણો છે તે કેન્દ્રિત નથી થતા પરંતુ શું થાય છે વી કેન્દ્રિત થાય છે અને એફ વનમાંથી માંથી કેન્દ્રિત થયા હોય તેવો શું થાય છે આપને ભાસ થાય છે તો લેન્સની પ્રકાશના કિરણોને કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની ક્ષમતાને તેની કેન્દ્ર લંબાઈ પર આધાર રાખે છે એટલે કેન્દ્ર લંબાઈ કેટલી છે તેના ઉપર નક્કી થશે કે તે કિરણોને કેટલા કેન્દ્રિત કરે છે અથવા તો કેટલા વિકેન્દ્રિત કરે છે લેન્સની કેન્દ્ર લંબાઈ જેમ ઓછી તેમ પ્રકાશના કિરણોને કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની ક્ષમતા વધારે એટલે કે ઓછી કેન્દ્ર લંબાઈવાળો જે લેન્સ છે તે વધુ કિરણોને શું કરશે વિકેન્દ્રિત કરી શકે છે એટલે કે ઝડપથી વિકેન્દ્રિત કરશે એટલે કે નજીક છે તે વિકેન્દ્રિત થઈ જાય છે એટલે કે તેનું મુખ્ય કેન્દ્ર છે તે નજીક આવે છે એટલે કે કેન્દ્ર લંબાઈ નાની બને છે લેન્સની પ્રકાશના સમાંતર કિરણોને કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની ક્ષમતા લેન્સના પાવર સ્વરૂપે રજૂ કરવામાં આવે છે અને તેથી જ લેન્સના પાવરની વ્યાખ્યા તેની કેન્દ્ર લંબાઈના વ્યસ્ત વડે આપવામાં આવે છે કારણ કે જો તે વધારે કેન્દ્રિત કરી શકશે તો તેની કેન્દ્ર લંબાઈ ઓછી હશે અને તો તેનો પાવર વધારે હશે અને જો તે ઓછા કેન્દ્રિત કરી શકશે એટલે કે વિકેન્દ્રિત અથવા કેન્દ્રિત કરી શકશે તો તેની જે કેન્દ્ર લંબાઈ છે તે વધુ હશે અને એવી રીતે તેનો પાવર છે તે કેવો હશે ઓછો હશે એટલે પાવર છે તે કેન્દ્ર લંબાઈનો વ્યસ્ત મૂલ્ય છે તો પાવર લેન્સના પાવરનો એસા એકમ ડાયોક્ટર છે અને તેને કેપિટલ ડી વડે દર્શાવાય છે જો કેન્દ્ર લંબાઈ એફ મીટરમાં હોય

બહિરગોળ લેન્સનો પાવર ધન અને અંતરગોળ લેન્સનો પાવર ઋણ લેવામાં આવે છે પાવર જ છે એટલે જેને આંખની ખામી છે તેને આંખમાં જે નંબર છે તે નંબર શું દર્શાવે છે તો કે તેના લેન્સનો પાવર જ દર્શાવે છે ઉદાહરણ દ્વારા સમજીએ તો ચશ્માના કાચનો અથવા લેન્સનો પાવર પી બરાબર પ્લસ ટુ ડાયોપ્ટર છે તો અર્થ તે એફ બરાબર એકના છેદમાં પી એટલે કે એકના છેદમાં બે બરાબર જીરો પોઈન્ટ પાંચ મીટર થાય છે એટલે કે જીરો પાંચ મીટર કેન્દ્ર લંબાઈ વાળો બહિર્ગોળ લેન્સ અહીંયા ઉપયોગ કરવાનો છે અને ચશ્માના કાચનો અથવા લેન્સનો પાવર પી છે તે માઇનસ બે પોઈન્ટ પાંચ ડાયોપ્ટર છે તો તેનો અર્થ એટલે માઇનસ જીરો પોઈન્ટ ચાર મીટર કેન્દ્ર લંબાઈ વાળો અંતર્ગોળ લેન્સ અહીંયા ઉપયોગ કરવાનો છે માઇનસ છે એટલે અંતર્ગો લેન્સ આવશે અને લેન્સ અને લેન્સનો પાવર માપવા માટે વપરાતા સાધનને ડાયોપ્ટર મીટર કહે છે